ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુરુવારથી ખુલ્લા મુકાયેલા કાર્તિકી પૂર્ણિમાના લોકમેળા વિસરાતી જાતિ વિરાસત એવી પાઘ પાઘડી શાલની વિશેષ પ્રદર્શની લોકોમાં અનેરું આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં 300 કરતા પણ વધારે વિવિધ પ્રકારની પાઘડીઓ જોવા મળે છે. તેમાં ખાસ કરીને વધારે વિવિધતા સૌરાષ્ટ્રના કચ્છ કાઠિયાવાડ અને રાજસ્થાનમાં જોવા મળે છે. આ બાબતે વિગતો લીના પરમારે આપી હતી. અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ. પાઘડીઓનું પ્રદર્શન ને લીધે માણસોને પણ ઘણી ઘણી જાણકારી મળી રહી છે કે જૂના વખતમાં માણસો કેવી રીતના પાઘડી પહેરતા હતા રજવાડા વખતમાં, એને લીધે અહીં ઘણી એન્જોયમેન્ટ મળી રહે છે. મારું નામ ધર્મરાજસિંહ જયવીસિંહ રાખેલા છે. મારું મૂળ વતન સભાસર છે. હું અહીંયા ઘણા સમયથી રાજકોટ રહું છું. અને શ્રી રાજ ક્ષાત્ર ગૌરવ સાંસ્કૃતિક સંસ્થાન નામનું જે અમે સાંસ્કૃતિ અને આપણું જે કલ્ચર છે મૂળ, એને લગતું સંસ્થાન બનાવ્યું છે. આ સંસ્થાન અંતર્ગત અમે પાઘ પાઘડી અને સાફાની પ્રદર્શની તથા ટ્રેનિંગ કેમ્પનું અમે આયોજન કરીએ છીએ. જનરલી પાઘ જે છે, બરાબર, એ પાઘ પાઘડી અને સાફો ત્રણેય અલગ શિરસ્ત્રાણ છે. જેમાં પાઘ છે એ પટ્ટા સ્વરૂપે બંધાય છે, પછી જે સાફો છે એ પટ્ટા સ્વરૂપે, આંટી સ્વરૂપે, અને એની ઉપર ભાર અને શૃંગાર છોડવું જેને કહી એને આપણે સાફો કહીએ છીએ, અને વળ ચડાવીને જેને બાંધવામાં આવે એને પાઘડી કહી છે. સામાન્ય રીતે ભારતની અંદર 300 કરતાં વધારે વિવિધ પ્રકારની પાઘડીઓ જોવા મળે છે. એમાં ખાસ કરીને જો વિવિધતા વધારે જોવા મળતી હોય તો રાજસ્થાન અને રાજસ્થાન કરતાં પણ ભારતમાં સૌથી વધારે આપણે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ અને કચ્છની અંદર વિવિધતા જોવા મળે છે. આ પ્રદર્શનીમાં અમે ઓછામાં ઓછી 70 પ્રકારની પાઘડીઓનું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. જનરલી અમે 200થી વધારે પાઘડીઓનું પ્રદર્શન કરીએ છીએ, પણ અહીંયા સમયની પાબંદી અને જગ્યાના થોડા ઓલાના કારણે અમે અહીંયા 70 જેટલી પાઘડીઓનું પ્રદર્શન કરી રહ્યા છીએ. અમારો મુખ્ય હેતુ જે આપણી આ પરંપરા, જનરલ આપણે જોવા જઈએ તો આપણા સંપૂર્ણ પહેરવેશ, જે આપણો મૂળ પહેરવેશ, સંસ્કૃતિ હંમેશા પહેરવેશથી ઓળખાય કે ભાઈ આ સમુદાયનો આ સંસ્કૃતિનો વ્યક્તિ છે. તો એ આપણને ખબર કેમ પડે? તો કે એના પહેરવેશ ઉપરથી પડે, જે આપણે મૂળ આપણી સંસ્કૃતિ જ ગુમાવી બેઠા છે. તો એમાં આ પહેરવેશની અંદર સૌથી મહત્વનો જો કોઈ ભાગ હોય તો પાઘડી હતી. પાઘડી માન મર્યાદાનું પ્રતીક હતી. પાઘડીની કિંમત વ્યક્તિના શીશ કરતાં પણ વધારે હતી. એટલે અમે જે આ જુદી જુદી પ્રકારની અલગ અલગ પાઘડીઓ છે, જેના પ્રકારો છે, અમુક તો 1000 વર્ષ જૂના છે, જે લુપ્ત થઈ ગયા છે. 100-200 વર્ષ જૂના જે છે લુપ્ત થઈ ગયા છે, એવા લુપ્ત થયેલા પ્રકારો પણ અમે અહીંયા પ્રદર્શિત કર્યા છે. અમે જાતે બાંધીને અહીંયા એમના સાનિધ્યમાં, સોમનાથ પ્રભુના સાનિધ્યમાં, આ કાર્તિકી પૂર્ણિમામાં મોટા સમુદાયને આપણી જે લુપ્ત થતી સંસ્કૃતિ વિશે જાગૃતતા આવે અને સમજે, અને એના વિશે લોકો જાણે કે ભાઈ આ આપણી આવી ભવ્ય સંસ્કૃતિ એ અમારો મુખ્ય હેતુ છે.